કચ્છમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરતા ખેડૂતોએ ડ્રેગન ફ્રૂટની ઓળખ કચ્છ કમલમ ફ્રૂટ તરીકે કરવામાં આપવાની સાંસદ વિનોદ ચાવડાને રજૂઆત કરી છે. કચ્છની ધરતી પર વિદેશી ડ્રેગન ફ્રૂટનું વાવેતર થઈ રહ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મન કી બાતમાં ડ્રેગન ફ્રૂટનો ઉલ્લેખ કરીને કચ્છના કિસાનોની પ્રશંસા કરી હતી. હવે કચ્છના ખેડૂતોએ આત્મનિર્ભરતા તરફ ડગલું વધારતા આ ફ્રૂટને કચ્છ કમલમ ફ્રૂટ તરીકે ઓળખ આપવામાં આવે તેવી સાંસદ પાસે માંગ કરી છે. કમલમ નામે એટલે આવ્યું કે હવે આ ડ્રેગન ફ્રૂટ કેટલા વર્ષોથી આપણે ચાલાવશું, હવે તો આપણે આત્મનિર્ભર થવાનું છે. તો આપણા કચ્છ ગુજરાતની અંદર આપણે જો આવા ફ્રૂટને આખો કમળનો સ્વરૂપ દીધો છે ઉપરવાળાએ, તો કમલમ ફ્રૂટ શું કામ, કચ્છી કમલમ ફ્રૂટ શું કામ ન નાખીએ. મને કીધું કે સાહેબ, અમે આ ફ્રૂટને કમલમ ફ્રૂટ તરીકે ઓળખીએ છીએ, આ વાતને તમે સરકાર સુધી પહોંચાડો અને આખરે આજે આ દિવસ આવ્યો, બધા સાથે અહીં એકત્ર થયા છે અને સાચા અર્થમાં આપણે બધાએ સ્વદેશી સાથે એક સ્વર સાથે આપણે આગળ વધી રહ્યા છીએ અને ખેડૂતો આત્મનિર્ભર બને એ દિશાની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે ફરી એકવાર કચ્છના ખેડૂતોએ નવી ક્રાંતિ સર્જી છે અને એક કમલમ ફ્રૂટના માધ્યમથી કચ્છને ગૌરવ અપાવશે એવું દેખાઈ રહ્યું છે.